હેલો મિત્રો આજે અભ્યાસ કરીશું ઓગણીસ ફેબ્રુઆરીના ગુજરાત રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ થતું રોજગારલક્ષી સાપ્તાહિક રોજગાર સમાચારના જનરલ નોલેજ ક્વિઝ કોનરના પ્રશ્નોની તો મિત્રો ચાલો આગળ વધીએ મિત્રો પ્રથમ પ્રશ્ન છે મોરારજી દેસાઈની સમાધિ ક્યાં નામથી જાણીતી છે તો મિત્રો મોરારજીભાઈ દેસાઈની સમાધિ એ અભયઘાટ નામથી જાણીતી છે ગૌતમ બુદ્ધને બિહારમાં આવેલા બોધી ગયામાં જ્ઞાન પ્રાપ્ત થયું તે કયા દિવસે તો મિત્રો ગૌતમ બુદ્ધને બિહારમાં આવેલા બોધી ગયામાં વૈશાખી પૂર્ણિમા જીમી પહોંચા પીલુવાડિયા અને દિનુ નિકલસન કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે મિત્રો આ ત્રણે નાટ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા છે ટોળા અવાજ અને ગોકાટ એ કોની કૃતિ છે તો મિત્રો ટોળા અવાજ અને ગોકાટ એ રાણી કૃતિ છે અગ્નિકુંડમાં લક્ષ્મીભાઈ નારાયણભાઈ દેસાઈ ની કૃતિ છે પંચાયતી રાજ અંગેનો ખરડો સર્વપ્રથમ કઈ સરકારે ઘડ્યો હતો તો મિત્રો પંચાયતી રાજ અંગેનો ખરડો સર્વપ્રથમ રાજીવ ગાંધી સરકારે ઘડ્યો હતો મિત્રો દક્ષિણની ગંગા તરીકે કઈ નદી ઓળખાય છે તો દક્ષિણની ગંગા તરીકે કાવેરી નદી ઓળખાય છે નર્મદા નદી ઉપર ડેમ બાંધવાનો વિચાર સર્વપ્રથમ કોને આવ્યો હતો તો મિત્રો નર્મદા નદી ઉપર ડેમ બાંધવાનો વિચાર સર્વપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલને આવ્યો હતો નર્મદા યોજનાનો લાભ ગુજરાત ઉપરાંત નીચના પૈકી કયા રાજ્યને મળે છે તો મિત્રો નર્મદા યોજનાનો લાભ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ એમ ઉપરના બધા જ રાજ્યોને મળે છે ઈસવીસન ઓગણીસો કાશ્મીર પ્રશ્ને લોક જાગૃતિ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રાનું નામ શું હતું તો મિત્રો ઈસવીસન ઓગણીસો એકણુ માં શરૂ થયેલી કાશ્મીર પ્રશ્ને જાગૃતિ કેળવવા કન્યાકુમારીથી કાશ્મીર સુધી યાત્રા સુધીની યાત્રાનું નામ એકતા યાત્રા હતું

નીચેનામાંથી કોણ છે તો મિત્રો ભારતના ઇતિહાસમાં ગાંધીજીના આધ્યાત્મિક વારસ વિનોબા ભાવે છે ગોવા ફિરંગીઓના કબજામાંથી કયા વર્ષમાં મુક્ત બન્યું તો મિત્રો ગોવા ફિરંગીઓના કબજામાંથી ઈસવીસન ઓગણીસો એકસઠમાં મુક્ત બન્યું હતું નીચેનામાંથી કયું સ્થળ અર્ધકુંભ સ્થળ તરીકે ઓળખાતું નથી તો મિત્રો પ્રયાગ સ્થળ એ અર્ધકુંભ સ્થળ તરીકે ઓળખાતું નથી માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલાનું નામ મહિલાનું સન્માન મેળવનાર વ્યક્તિ કોણ છે તો મિત્રો બેચેન્દ્રી પાલ એ માઉન્ટ એવરેસ્ટ પ્રથમ ભારતીય મહિલાનું સન્માન મેળવનાર છે રાજસ્થાનના અદ્ભુત જોવાલાયક સ્થળોની સફર કરાવતી ટ્રેન પેલેસ ઓન વ્હીલ્સ નો આરંભ કઈ સાલમાં થયો તો મિત્રો પેલેસ ઓન વ્હીલ્સ નો આરંભ ઈસવી સન ઓગણીસો બ્યાસીમાં થયો હતો કુચીપુડી નૃત્ય સાથે જાણીતી નૃત્યાંગના કઈ છે તો મિત્રો કુચીપુડી નૃત્ય સાથે જાણીતા જાણીતી નૃત્યાંગના યામિની કૃષ્ણમૂર્તિ છે માનવીની ભવાઈ કૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર સાહિત્યકાર કોણ છે તો મિત્રો માનવીની ભવાઈ કૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પન્નાલાલ પટેલ છે આંગળીયાત ના લેખક કોણ છે તો મિત્રો ના લેખક જોસેફ છે વીસ મુદ્દાનો કાર્યક્રમ સૌપ્રથમ પ્રથમ આપનાર નીચેનામાંથી કોણ છે તો મિત્રો વિસ મુદ્દાનો કાર્યક્રમ આપનાર સૌ વિષ મુદા નો કાર્યક્રમ સૌપ્રથમ પ્રથમ વાર આપનાર ઇન્દિરા ગાંધી છે ઈસવીસન ઓગણીસો ઓગણ સિત્તેરમાં ચૌદ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું ત્યારબાદ વધુ છ બેંકોનું રાષ્ટ્રીયકરણ કઈ સાલમાં થયું તો મિત્રો ત્યારબાદ ઈસવીસન ઓગણીસો એસીમાં વધુ છ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું હતું મિત્રો આપ અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો મિત્રો ટેલિગ્રામ ચેનલની લિંક અહીં વિડીયોના નીચે

કયા વર્ષે સ્વામી વિવેકાનંદે શિકાગોમાં શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી તો મિત્રો સ્વામી વિવેકાનંદે ઈસવીસન અઢારસો ત્રાણુંમાં શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી ભારતમાં સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ કઈ સાલમાં થયું તો મિત્રો ભારતમાં ઈસ્વીસન ઓગણીસો એકોતેરમાં સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ થયું હતું બંગાળના ભાગલા ક્યારે રદ કરવામાં આવ્યા હતા તો મિત્રો બંગાળના ભાગલા ઈસવીસન ઓગણીસો અગિયારમાં રદ કરવામાં આવ્યા હતા નીચેનામાંથી કઈ વ્યક્તિ અઢારસો સત્તાવનના વિપ્લવ સાથે સંકળાયેલી નહોતી તો મિત્રો નીચેનામાંથી લાલા લાલા લજપતરાય એ અઢારસો સત્તાવનના વિપ્લવ સાથે સંકળાયેલા નહોતા જ્યારે બહાદુર શાહ રાણી લક્ષ્મીબાઈ અને તાટા ટોપે અઢારસો સત્તાવનના વિપ્લવ સાથે સંકળાયેલા હતા મિત્રો મુસ્લિમ લીગ દ્વારા સૌ પ્રથમવાર પાકિસ્તાનની માગણી ક્યારે કરવામાં આવી હતી તો મિત્રો મુસ્લિમ લીગ દ્વારા પ્રથમવાર પાકિસ્તાનની માગણી ઈસવીસન ઓગણીસો માં કરવામાં આવી હતી તેરમી એપ્રિલ ઓગણીસો ઓગણીસનો નો દિવસ કઈ દુખદ દુઃખદ ઘટના માટે જાણીતો છે મિત્રો તેરમી એપ્રિલ ઓગણીસો ઓગણીસનો નો દિવસ એ જલિયાવાલા બાગ દુઃખદ ઘટના માટે જાણીતો છે કહો જોઈએ ધ્વનિ મોજા નીચેનામાંથી શેમાં પસાર ન થાય તો મિત્રો મોજા એ પાણીમાંથી પસાર ન થાય પાતળી નળીમાં આપમેળે પાણી ઊંચે ચડવાની ક્રિયા એટલે શું મિત્રો પાતળી નળીમાં આપમેળે પાણી ઊંચે ચડવાની ક્રિયા એટલે કેસાકર્ષણ કહેવાય છે સ્કર્વી રોગ કયા વિટામિનની ઉણપને કારણે થાય છે તો મિત્રો સ્કર્વી રોગ એ

થર્ડ અમ્પાયરને રિફર કરવું એ નીચેનામાંથી કઈ રમત સાથે સંબંધિત છે તો મિત્રો થર્ડ અમ્પાયરને રિફર કરવું એ નીચેનામાંથી ક્રિકેટ રમત સાથે સંબંધિત છે ચંદ્ર ઉપરથી જો આકાશ જોવામાં આવે તો કેવું લાગશે તો મિત્રો ચંદ્ર ઉપરથી આકાશ જોવામાં આવે તો મિત્રો આકાશ એ કાળા કલરનું લાગશે શીતળાના રોગ સામેની પ્રતિકારક રસી શોધનાર કોણ હતું તો મિત્રો સિત્રાળાના રોગ સામેની પ્રતિકારક રસી શોધનાર એડવર્ડ જેનર હતા લાલ રંગની રાસ ભરી જોઈએ તો કેવા રંગની દેખાય તો મિત્રો લીલા રંગના ટ્રાન્સપરન્ટ કાગળમાંથી લાલ રંગની રાસ ભરી જોઈએ તો કાળા રંગની દેખાય છે હેલીના ધૂમકેતુનો સૂર્યની આસપાસ ભ્રમણનો આવૃતકાળ કેટલા વર્ષનો હોય છે તો મિત્રો હેલીના ધૂમકેતુનો સૂર્યની આસપાસ પ્રમાણનો આવૃતકાળ છોતેર વર્ષનો હોય છે નીચેનામાંથી કયા ક્રાંતિકારી ક્રાંતિવીર આધ્યાત્મિક બની ગયા હતા તો મિત્રો અરવિંદ ઘોષ એ આધ્યાત્મિક બની ગયા હતા કમ્પ્યુટરમાં કોનો ઉપયોગ ડેટા એનાલિસિસ માટે થાય છે તો મિત્રો કમ્પ્યુટરમાં એમએસ એક્સલનો ઉપયોગ ડેટા એનાલિસિસ માટે થાય છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને જ્ઞાન હબજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો